નોટબંધી બાદ પડી રહેલી રદ્દ થયેલી નોટોનો નિકાલ કરવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસના સકંજમાં રહેલા આ શખ્સોનું નામ મેહુલ ઉર્ફે મૌલિક બાબરિયા, હરેશ ચાવડા અને દિલીપ ચાવડા. આરોપી પર આરોપ છે રદ થયેલી ચલણી નોટોનો 10% કમિશનથી નિકાલ કરવાનો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આજે ચોકડી નજીક રામપાર્ક રહેતા કાકા ભત્રીજા રદ થયેલી નોટો બદલી આપે છે, જેથી પોલીસે દરોડો કરતા આરોપીઓ પાસેથી 500 દરની 36 લાખની રદ થયેલી ચલણી નોટો મળી આવી હતી, જેને આધારે પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપી મેહુલ ઉર્ફે મૌલિક બાબરિયાની સંડોવણી ખુલી હતી. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના કહેવા મુજબ આરોપી હરેશને 1.5 વર્ષ પહેલા સિદ્ધાર્થ નામના શખ્સોનો સંપર્ક થયો હતો. આરોપી હરેશનો સંપર્ક મેહુલ સાથે થતા આરોપી મેહુલ આરબીઆઈમાં પરિચિત છે અને 10% કમિશનથી બદલી આપવાની વાત કરી હતી, જેથી આરોપીએ નોટો ચેન્જ કરવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી હરેશે તેના ભત્રીજા દિલીપને પ્રત થયેલી ચલણી નોટો ઘરેથી લઈ આવવા કહ્યું હતું, જે બાઇકમાં લઈ આવતો હતો ત્યારે જ પોલીસે દબોચી લીધા હતા. હાલ તો આરોપી હરેશ પોતે ખેતીકામ કરતો હોવાથી બચતની રકમ હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું. જો કે આરોપી પાસે આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા અને કોના છે તે દિશામાં પોલીસ. રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સર અને જેસીપી સર શ્રી ખુરશીદ અહેમદ સર દ્વારા ક્રિસમસ અને નૂતન વર્ષના દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અસરકારક અને કડકાઈ સાથે પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવેલી હતી અને એનો અમલીકરણ પણ કડકાઈ સાથે ચાલી રહ્યા છે. દાખલા તરીકે તમે જોઈ શકશો કે 2-3 દિવસ પહેલાં SOG અને DCB દ્વારા પ્રોહિબિશનનો 2 મોટો કેસ માં રાજકોટ સિટી પોલીસનો સફળતા પણ મળી છે અને આ પેટ્રોલિંગના દરમિયાન જેનો સુપરવિઝન ACP ક્રાઇમ શ્રી DV બસિયા અને DCBPI શ્રી VK ગઢવી નો માર્ગદર્શનમાં ચાલી રહ્યા છે, એમાં ગઈકાલે આજી ડેમ વિસ્તારમાં પણ DCBનો એક ઓર સફળતા મળી છે, જેનો ટીમનો નેતૃત્વ PSI શ્રી HB ધાંધલિયા અને એનો ટીમનો મેમ્બર્સ પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીર સિંહવાલા, સિદ્ધરાજસિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલ છે, એનો પણ એક સફળતા મળી છે, જેમાં ડિમોનેટાઇઝેશનથી પહેલાં જો જૂની કરન્સી હતી એમાં 36 લાખનો કિંમતનો નોટ મળે કબજા કરવામાં આવેલ છે અને એમાં 3 આરોપીનો અટક કરવામાં પણ આવેલા છે, જેનો નામ મેહુલ ઉર્ફે મૌલિક, જેની ઉંમર 31 છે, હરેશભાઈ જેસંગભાઈ ચાવડા જેની ઉંમર 43 છે અને દિલીપ બધાભાઈ ચાવડા જેની ઉંમર 30 છે. આ બધા આજી ડેમ વિસ્તારનો રહેવાસી છે અને આ કામગીરી બધું સારી છે અને DCB એમાં અભિનંદનનો પાત્ર પણ છે. તો આ રીતનો એક સફળતા મળી છે રાજકોટ સિટી પોલીસનો. કોઈ પ્રશ્ન છે તો બોલો. આ બદલવા માટે કે નવા જો કરન્સી છે, જો જૂની કરન્સી કો બદલા કે જો નઈ કરન્સી મેં એક જો નોટ્સ લેના ચાહ રહે થે જિસકે 10% હી ઉનકો મિલને વાલા થા, બાકી 90% જો મેહુલ ઉર્ફે મૌલિક જો હૈ વો અપને પાસ હી રખને વાલા થા. ઇસ તરીકે આ કરન્સી તરીકે બદલી તો કોઈ જગ્યા નથી શકાતી, તો પછી કરન્સી રાખવાનું કારણ આ રૂમર હતી. આ રૂમરના અનુસંધાને જો મેહુલ છે એના પાસમાં બધી કરન્સી આવી રહ્યા છે અને આ બાતમીદાર હતા અમનો અને એમના પાસે એક બાતમી હતી કે ઇસ તરીકે કા કરન્સી એક્સચેન્જ હો રહી હે, તો યે ઇસ તરીકે કા કોઈ બનાવ બનને નહીં વાલા થા, યે બસ ઉનકો બેવકૂફ બના રહા થા ઇસ તરીકે. જો એનો માલકી હરેશભાઈ જેસંગભાઈ અને દિલીપભાઈ બધાભાઈ ચાવડા એની માલિકી હતી અને આ પૂરી પ્રકરણનો જો માહિતી છે આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો પણ આપવામાં આવે છે. તો આ પ્રકારની કોઈ શક્યતા તો નથી, પણ આપના એક નેટવર્ક છે, DCBનો નેટવર્ક છે, તો એમાં અગર કોઈ માહિતી મળશે નેટવર્કના અનુસંધાને તો જોઈશું.